नमस्ते विद्यार्थी मित्रों, હું દીપિકા કોલફે આપ સૌનું મેથ્સ લર્નિંગ ચેનલ માં સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 5 રેખા અને ખૂણામાં સદ્ય 5.1 નો પ્રશ્ન 13 કરીશું. પ્રશ્ન 13 છે ખાલી જગ્યા પૂરું. પહેલી ખાલી જગ્યા જોઈએ. જો બે ખૂણા કોટિકોણ હોય તો તેના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. તો સૌથી પહેલા કોટિકોણ એટલે શું? तो जे बे खूणाना मापनो सरवाळो केटलो थवो जोईए? 90 अंशनो थाय ते मे एकबीजाना कोटिकोण कहेवाय. तो आपणी खाली जग्यामां शुं हशे? जो बे खूणा कोटिकोण होय तो तेना मापनो सरवाळो 90 अंश थाय. तेवी रीतना जो बे खूणा पूरक कोण होय तो तेना मापनो सरवाळो खाली जग्या थाय. तो पूरक कोण थवा माटे तेना मापनो सरवाळो केटलो थवो जोईए? 180 अंश. त्यारबाद त्रीजी खाली जग्या छे. रैखिक जोड़ रचता बे खूणाओ खाली जग्या होय. हवे रैखिक जोड़ कोने कहेवाय? तो समझिए, कोई एक सीधी लीटीमां त्रण बिंदु आपेला होय छे. आ त्रण बिंदुमांथी ज्यारे एक त्रीजी रेखा पसार थाय त्यारे अहींया बे खूणा बने छे, खूणो 1 अने खूणो 2. तो एक सीधी लीटी पर ज्यारे बे खूणा बने त्यारे તે બેના માપનો સરવાળો અહીં 180 અંશ થાય તો તેને રૈખિક જોડ કહેવાય. તો રૈખિક જોડ રચતા બે ખૂણા, તો આ ખૂણો 1 અને ખૂણો 2 આ રૈખિક જોડ તો છે જ, પણ તેની સાથે એના માપનો સરવાળો 180 થવાથી તેને પૂરક કોણ પણ કહી શકાય. કારણ કે પૂરક કોણની વ્યાખ્યા શું છે? કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 હોય તેને પૂરક કોણ કહેવાય. તો આમ રૈખિક જોડ રચતા બે ખૂણાઓ પૂરક કોણ પણ હોઈ શકે. ત્યારબાદ જો બે આસનનો કોણ પૂરક હોય. હવે આસનનો કોણ એટલે શું તે સમજીએ. આસનનો કોણ એટલે કોઈ એક ખૂણો છે અને નામ આપી દઈએ A, B અને C. આ ખૂણાની કોઈ એક બાજુ એ બી લઈએ અથવા તો સી બી લઈએ. તો આપણે અત્યારે સી બી લઈએ. તો સી બી માંથી કોઈ એક ત્રીજી એક બાજુ આપણે દોરીએ તો અહીંયા બે ખૂણા રચાય છે, ખૂણો 1 અને ખૂણો 2. તો જ્યારે આવી રીતના કોઈ બે ખૂણા રચાય જેમાં એક શિરોબિંદુ સામાન્ય હોય અને એક રેખાખંડ સામાન્ય હોય તો તેને આસનનો કોણ કહેવાય. હવે એમ કીધું છે કે જો બે આસનનો કોણ પૂરક હોય. પૂરક એટલે ખૂણા 1 અને ખૂણા 2 નું માપ કેટલું હોવું જોઈએ? 180 હોવું જોઈએ. તે કંઈક આ રીતના આપણી આકૃતિ બનશે. એ ઓ સોરી અહીંયા એ બી સી છે, તો એ ઓ અહીંયા ડી લખી દે. તો એ ઓ ડી અને ડી ઓ બી કંઈક આ રીતના જ આકૃતિ બનશે, જ્યાં ઓ એ સામાન્ય બિંદુ છે, ઓ ડી એ સામાન્ય બાજુ છે અને બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. માટે આપણે કહી શકીએ કે આ જે બે આસનનો કોણ છે જે પૂરક હોય તો તે રૈખિક કોણ જોડ રચે છે. તેવી જ રીતે પાંચમો દાખલો જોઈએ. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે, કોઈક બે રેખા છે તે એક બિંદુમાં છેદે, બે રેખા છે ધારી લો કે ઓ બિંદુમાં છેદે છે, તો અભિકોણ હંમેશા, અભિકોણ એટલે સામસામેના ખૂણા, તે કેવા હોય? હંમેશા સરખા જ હોય, એટલે કે સામસામેની બાજુના માપ સરખા હોય છે. ત્યારબાદ પ્રશ્ન 6 જોઈએ. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે, જેમ કે આ બે રેખા છે એક બિંદુમાં છેદે છે, અને લઘુ કોણ હોય તો અભિકોણની બીજી જોડ ખાલી જગ્યા હોય. ધારી લો કે અહીંયા આ બે રેખા છે એકબીજાને કોઈક એક બિંદુમાં છેદે છે. હવે અભિકોણની જોડ એટલે કે સામસામેના ખૂણા. હવે અહીંયા જોશો તો આ સામસામેનો આ એક ખૂણાની પહેલી જોડ છે અને આ બીજી જોડ છે. તો અહીંયા આ જે બે ખૂણા છે તે લઘુ કોણ છે. લઘુ કોણ એટલે જે ખૂણાનું માપ 90 કરતા ઓછું હોય. તો આ બંને ખૂણા કેવા છે? 90 કરતા નાના છે. એથી આ બંને કોણ ખૂણાને શું કહેવાશે? લઘુ કોણ કહેવાશે. લઘુ કોણ હોય તો અભિકોણની બીજી જોડ, તો આ લઘુ કોણની બીજી જોડ કઈ થશે? આ બે થશે. તો એના માપ હંમેશા કેવા થશે? 90 કરતા મોટા. જે ખૂણાના માપ 90 થી વધારે હોય તેને આપણે શું કહેવામાં આવે છે? ગુરુ કોણ. એટલે કે અભિકોણની બીજી જોડ હંમેશા ગુરુ કોણ હોય, જો એક જોડ લઘુ કોણ હોય તો. ત્યારબાદ પ્રશ્ન 14 જોઈએ. નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. તો આપણે પહેલું છે અભિકોણ જે ગુરુ કોણ હોય.
अभिकोण केवा होवा जोईए कुलकोण तो अभिकोण कोने कहेवाय तो बे रेखा कोई एक बिंदु में छेदे छे तो अहींया साम सामेना जे खूणा होय छे जेम के आ बे खूणा अने आ बे खूणा ए बन्ने अभिकोण ने जोड छे अने एमा पण आ पहेली जोड ने आ बीजी जोड तो बे जोड नी अंदर पण एवी जोड लखवानी छे के जे गुरुकोण गुरुकोण एटले जेनुं माप 90 थी वधु होय तो चलो पहेलो लखीए तो अहीं जो तो आ रेखाखंड एसी और रेखाखंड बीडी बे रेखा एक बीजा ने ओ बिंदु में छेदे छे एटले के ए ओ बी और डी ओ सी आ एक जोड थशे ए ओ डी और सी ओ बी आ एक बीजी जोड थशे कोनी अभिकोण पण एमां आपणे कई लखवानुं छे गुरुकोण एटले जेनुं माप 90 करता वधारे तो अहीं जो तो आ बे खूणा नुं माप केवुं छे 90 करता ओछुं छे एथी आपणे आ अने आ खूणा केवा थशे गुरुकोण जवाब लखीशु खूणो ए ओ डी अने खूणो बी ओ सी त्यारबाद आसन्न कोटिकोण हवे आसन्न कोण कोने कहेवाय तो ज्यारे पण बे खूणा लईए तो बे खूणामां एक शिरोबिंदु अने एक बाजु सामान्य होय धारी लो के अहींया एक शिरोबिंदु छे अने आ जे एक बाजु छे ते सामान्य छे ए बी सी अने डी बी शिरो बिंदु सामान्य अने बीसी बाजु सामान्य अने कोटिकोण एटले के बेना मापनो सरवाळो 90 अंश थाय तो तेने आसन्न कोटिकोण कहेवाय जेम के अहींया ए बी सी अने सी बी डी बंने खूणाना मापनो सरवाळो 90 अंश छे तेनी साथे तेनुं एक शिरोबिंदु अने एक रेखाखंड सामान्य छे तेथी ते आसन्न कोटिकोण थशे तो आवी ज आकृति आपणा त्यां क्यां बने छे ते जोईए तो जोईए आ एक काटकोण त्रिकोण छे सॉरी काटकोण त्रिकोण ने काटखूणो छे तो आ काटखूणानी अंदर એટલે કે આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 90 અંશ થશે એટલે કે ખૂણો EOA અને AOB એ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થશે તેની સાથે તેનું એક શિરોબિંદુ O સામાન્ય છે અને રેખા OA પણ સામાન્ય છે માટે તે આસન્ન કોટિકોણ થશે તો અહીંયા લખીએ ખૂણો EOA અને ખૂણો AOB ત્યારબાદ વાત કરીએ સમાન પૂરક કોણ અને સમાન પૂરક કોણ એટલે શું પહેલા તો પૂરક કોણ સમજીએ પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એટલે કે ખૂણા A નો પૂરક કોણ ખૂણો B અને ખૂણા B નો પૂરક કોણ ખૂણો A તો એવા પૂરક કોણ લખવાના છે કે જેમાં બંનેના માપ કેવા હોય સરખા એટલે જો આનું માપ x હોય તો આનું માપ પણ કેટલું થવું જોઈએ x જ થવું જોઈએ અને બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 તો આવી બે આકૃતિ ક્યાં બને એક તો એક સરળ કોણ આપણે લઈએ તો સરળ કોણનું માપ હંમેશા 180 હોય તો એની ઉપર એવા કયા ખૂણા બને છે તે જોઈએ તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા જોઈએ આ રેખા બીડી છે તો આ રેખા બીડી પર બે ખૂણા બને છે BOE અને EOD આ બંને ખૂણા જોઈએ તો BOE કાટખૂણો છે એટલે કે 90 અંશ અને AOD પણ કાટખૂણો છે એટલે આપણ 90 અંશ એટલે કે બંનેના માપ 90 90 એટલે કે 180 અંશ થશે ત્યારબાદ બીજી વાત કરીએ તો BOC અને COD આ બંને ખૂણાના માપનો સરવાળો પણ 180 થાય છે પરંતુ આ ગુરુકોણ છે અને આ લઘુકોણ છે બંનેના માપ સરખા નથી તેથી આપણે BOE અને EOD આપણો એક સમાન પૂરક કોણ છે તેમ આપણે કહી શકીએ અહીં આપણે જવાબ લખીશું ખૂણો BOE અને ખૂણો EOD ત્યારબાદ વાત કરીએ અસમાન પૂરક કોણ તો અત્યારે જ આપણે શીખી ગયા કે BOC અને COD કેવા છે પૂરક કોણની જોડ છે પણ બંનેના માપ કેવા છે અલગ અલગ તેથી તે કેવા પૂરક કોણ થશે અસમાન પૂરક કોણ થશે ત્યારબાદ પાંચમો દાખલો છે કે આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી તો અત્યારે જ આપણે શીખી ગયા કે આસન્ન કોણ કોને કહેવાય કે એક શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય તો એવી બાજુ કંઈક આવે છે જે રૈખિક જોડ રચતા નથી રૈખિક જોડ એટલે બેના માપનો સરવાળો 180 થતો નથી તો જોઈએ BOA અને AOE એ બે બે આસન્ન કોણ છે પરંતુ તેનો માપનો સરવાળો કેટલો થાય છે 90 જ થાય છે તેથી તે કેવા ખૂણા થશે આસન્ન કોણ જે રૈખિક જોડ નથી એથી અહીંયા લખીશું ખૂણો BOA
અને ખૂણો એ ઓ ઈ એવી રીતના બીજી એક જોડ જોઈએ તો એ ઓ ઈ અને ઈ ઓ ડી આ બંને પણ જોઈશું તો ઓ સામાન્ય બિંદુ છે અને ઈ એ સામાન્ય બાજુ છે તેથી આ બંને પણ આસનનો કોણ થશે અને બેના માપનો સરવાળો પણ 180 થતો નથી તો અહીંયા આપણને બીજી જોડ મળશે ખૂણો એ ઓ ઈ અને ખૂણો ઈ ઓ ડી તેવી રીતના ત્રીજી જોડ પણ મળશે જેવી રીતના ઈ ઓ ડી અને ડી ઓ સી ઓ બિંદુ સામાન્ય છે ઓડી સામાન્ય બાજુ છે તો ખૂણો ઈ ઓ ડી અને ખૂણો ડી ઓ સી એવી જ રીતના બીજું કંઈક મળે છે તો હવે આપણે જોઈએ ડી ઓ સી તો ડી ઓ સી ની સામાન્ય બાજુ સી ઓ બી પણ બંને એકબીજાને જો સરવાળો કરીએ તો 180 એટલે કે રેખીય જોડ બની જાય છે તેથી તે લખાશે નહીં તો આમ અહીં આપણો પ્રશ્ન 14 પૂર્ણ થાય છે અને તેની સાથે જ આપણો સ્વાધ્યાય 5.1 પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલાઓ ગણીશું વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ